वेबिनार में जोड़ना दरेक नु स्वागत है। आज गिन्नारी मंडल 431मो वेबिनार से वक्ता से अमदावाद डॉक्टर जयंत पुरोहित साहब, जो अपने अगतंत्र एटले के विष चिकित्सा भाग 5। आज केटलीक वनस्पतिओ, झेरी वनस्पतिओ अने केटलीक खनिज द्रव्यो जे विषाक्त होय छे, विषयुक्त होय छे, तो तेना विषे माहिती आपशे डॉक्टर जैन पुरोहित साहेब। डॉक्टर जैन पुरोहित साहेब ने विनंती के तेओ पोतानुं वक्तव्य हवे शुरू करी शके छे। नमस्कार सर, जय धन्वंतरी। કારણ કે ગર્ભ સંહિતા, સુષુપ્ત સંહિતા, આર્યભિષેક આ ત્રણ ગ્રંથ મુખ્યત્વે અને સારંદર સંહિતા બધામાં વિષ ચિકિત્સા વિશે ઘણા બધા પોતપોતાના અનુભવો અને ચોક્કસ એમના ઉપાયો વિશે આથી આધુનિક છેલ્લા સમયના આર્યભિષેક પુસ્તકની અંદર પણ 100-125 વર્ષ પહેલાની વાતો ખૂબ જ સરસ રીતે વર્ણવી છે। તો ત્રણે ચાર ગ્રંથના નિચોડ સ્વરૂપે મારી અલ્પબુદ્ધિથી વધારેમાં વધારે 20 વિષયને ચા આપવાનો પ્રયત્ન કરું છું। આજે તો ઠીક છે, પણ કોઈ કાર્યક્રમે આવા વેબિનાર જેમાં આજે આપણો 431 તો 430 અને 431 આ બધા જ વેબિનાર નું જ્ઞાન ક્યારેક તો મહદ અંશે ઉપયોગી બનશે જ, જન ઉપયોગી બની રહે તેવી સદભાવના સાથે માં વનસ્પતિને વંદના કરીએ, આયુર્વેદને વંદના કરીએ। ॐ आयुर्बलं यशो वर्च प्रजापशून वसूनि च ब्रह्म प्रज्ञाञ्च मेघाञ्च पन्नो देही वनस्पतये वन्नो देही वनस्पते। ओम शांति शांति शांति। ભાગ 1, 2, 3 અને 4 બધામાં આપણે થોડી સ્થાવર અને થોડી જંગમ, ત્યારબાદ સ્થાવર આ વિષયો ઉપર ચર્ચા કરતા જ આવ્યા છીએ। ભાગ 4 માં ખાસ તૈયારી નથી કરવી પડી, કારણ કે આદરણીય મિતલિયા સાહેબે આખું વનસ્પતિ વિશેનું
એક ચાર્ટ મોકલી આપેલું હતું, એટલે મને સરળતા વધારે રહી વિષયને વાચા આપવામાં. છતાં પણ અલગ અલગ ગ્રંથમાંથી નવી નવી વાતો મળતી હોય એમાં બાકી રહી ગયેલો થોડો નીચોડ લઈ ત્યારબાદ મુખ્ય વિષય તરફ વર્ત કરીશ. ચતુષ્પાદાદિકો એટલે સાધારણ વિષ લક્ષણ. ચતુષ્પાદ આદિ અને દ્વિપાદ એટલે માણસ અને વાનર નો સમાવેશ પણ દ્વિપાદમાં. તો એ વિશે દ્વિપાદ અનુસ્પાદ એવા પ્રાણીઓ વિશેનું થોડું લઈને પછી આપણે આગળ વધ. એમાં નખ અને દાંત આ બંને મુખ્ય હોય છે. નખ અને દાંત વડે થયેલી ઈજામાં સોજો આવે છે અને તાવ પણ આવે છે. આગળના વિષયમાં સમય અભાવે થોડું બાકી રહી ગયેલા મુદ્દાઓ ચર્ચા કરીએ તો બિલાડી કરડે અને જખમ થાય એટલે કે ડુંગળી અને ફુદીનો વાટી ઢેપલી જેવું બનાવી અને તેના ઉપર લગાડવાથી વેદના અને સોજો તરત જ કંટ્રોલ થાય છે અને પાક થતો નથી, રસી થતી નથી, ઇન્ફેક્શન આવતું. બિલાડીના કરડવામાં જેમ ડુંગળી અને ફુદીનો વાટીને ચોપડવાનું મહત્વ બતાવ્યું છે તેવી જ રીતે ફુદીનાનો રસ પીવડાવવો જોઈએ. એવી રીતે નોળીઓ કરડે લસણ અથવા સુકટાણાનો લોટ લગાડો અથવા ઓપ્શન ઘણા બધા હોય છે આપણા આયુર્વેદમાં. લસણ અથવા સૂકા વટાણાનો લોટ લગાડવો અથવા અત્યારની મોટી માર્કેટોમાં તો મળે છે ને, ત્યાં વસ્તી જલ્દી ન મળતી હોતી, પણ અત્યારના વિકાસ જાબે મળી શકે તો કાચા અંજીરને વાટી અને તેનો લેપ કરવાથી પણ બિલાડીના વિષમાંથી આપણને મુક્તિ મળે. સામાન્ય રીતે ગૃહ કલેશ ત્રિપાદની વાત કરી, અથવા મારામારી જપાજપી થવામાં પણ ઘણી વખત માણસ પણ બટકું ભરી લેતા હોય છે, જેમાં સોજો ખૂબ જ આવે છે, વેદના ખૂબ જ થાય છે, શરીરમાં જણેરાટી પણ થાય છે અને આંતરિક કલહ હોય તો આઘાત પણ હોય છે. તો માણસના કરડવા ઉપર બટકું ભરવાથી
મુર્દાર શીંગી પાણીમાં ઘસી અને તેનો લેપ કરવો. મુર્દાર શીંગી ન મળે તો કડજીબીના પાન મધમાં વાટી અને લગાવવા. આ બે ઉપચાર કરવાથી માણસના વિષની અસર આપણને થતી અથવા આહાર પ્રમાણેના વિષ હોઈ શકે છે. એ વિષની અસર પણ આપણા શરીરમાં થાય છે. પ્રાચીન કાળમાં એવું સાંભળેલું છે અને એ અવસ્થામાં એમને કોઈ ઝેરી દંશ સાપ વીછી અથવા કોઈ પણ ઝેરી દંશ થયેલો હોય એવા બાળકને જન્મ પછી તેનું ઝેર નથી ચડતું અને બાળક કોઈને બટકું ભરે તો પણ ઝેર ચડી શકે. તો મનુષ્યના બસ એટલે કે બટકું ભરવાની પ્રક્રિયામાં આ બે વસ્તુને ખૂબ જ મહત્વ આપવામાં આવે. વાઘ ચતુર્પાદ એટલે ચાર પગવાળા વાઘ, સિંહ, વરુ, શિયાળ, ચરક વગેરે ચોપગા જંગલી પ્રાણીઓના નખ અને દાંત લાગવાથી જે જગ્યાએ સોજો આવે છે અને પાક પણ થાય છે અને રસી પણ થાય છે. વાતના અનુરૂપ વિશેષ ગીર એરિયાની અંદર ઘણી વખત પ્રાણીને પણ આવા પ્રકારની ઈજાઓ થતી હોય છે અને રસી જલ્દી થઈ જતી હોય છે. આજે તો આધુનિક બતાવેલા ઉપાયોનો ઉપયોગ થઈ શકે છે. તો જંગલી પ્રાણીઓના નખ અને દાંત લાગવાથી જો આવે છે, પાક થાય છે, રસી નીકળે છે, તેમજ તાવ પણ આવી જાય છે. ઋષિઓએ આપણા પ્રાચીન કાળના પુસ્તકોમાં સરસ એક વાત લખી છે કે જો તાજે તાજો ઘાવ હોય અને લોહી નીકળતું હોય થોડું દબાવીને વધુ લોહી કાઢી નાખવાથી એમનું ઝેર લોહી વાટે બહાર નીકળી જતું હોય છે. ઘણી કઈ વનસ્પતિ ક્યાં ઉપયોગી થાય એ તો જયારે આવા ઋષિ પરંપરાના પુસ્તકોથી આપણે જાણીએ ત્યારે જ ખ્યાલ આવતો હોય. એટલો સરળ ઉપાય આજે લગભગ 99% લોકોના ઘરમાં હોય. સવારમાં ન પીવે તેને સ્ફૂર્તિ ન આવે. ઝેર લોહી નીકળી ગયા બાદ ચાનો ઉકાળો બનાવવો, દૂધ વગરનો અને ખાંડ વગરનો આનો ઉકાળો બનાવી કાઢી લે અને કાઢતી વખતે દબાવીને એનો રસકસ લઈ અને તેનાથી જે ઘાવ પડેલા હોય તેને વારંવાર સાફ કરી નાખે. ચાની અંદર આ એક ગુણ છે. તાજો ઘાવ હોય જેમ આપણે ઉપર વાત કરી તે પ્રમાણે ચોપગા પ્રાણીઓના
મરડવાથી, બટકું ભરવાથી પાક થવાની શક્યતા વધારે હોય છે. એ ઘઉંને નાના પાણીથી સાફ કરી અને ત્યારબાદ સરસ્યું તેલ, મીઠું મીઠું સરસ્યું ત્યાં લગાવવું, અથવા એક પ્રકારની ધુમાડી પણ આપવામાં આવે છે, જેમાં શેરડીનો ટુકડો, દાળ, સરસવ, તુરણના પાન અને આકડાના પાનનો ધુમાડો આપવો. આ ધુમાડો આપવાથી પણ સોજાનો નાશ થાય છે અને પાક થતો નથી. ઘણી વખત મનાયા છે સિંહ, વાઘ અથવા બિલાડીનો વાઘ પેટમાં ગયો હોય, પેટમાં સખત દુખાવો થાય છે. આવું જનરલ ભાગ્ય જ બનતું હોય છે. જે લોકો સિંહવાઘના ઇલાકામાં રહેતા હોય અથવા ઘરમાં બિલાડી પાડેલી હોય તો જ આ વસ્તુ શક્ય બનતી હોય છે. સિંહ, વાઘ અથવા બિલાડીનો વાળ પેટમાં ગયો હોય અને પેટમાં સખત દુખાવો થતો હોય અને એનો ખ્યાલ આવી જાય તો તે વખતે બહુ સરસ મજાનો એક અહીંયા પ્રયોગ આપ્યો છે. પ્રાચીન ઋષિ પરંપરાની લેબોરેટરી કેવી હશે? નેચરલ લેબોરેટરી. અને તત્કાલ એનું પ્રમાણ રિપોર્ટ કરવાની જરૂર નહીં. આવી રીતે જતી હોય અથવા શંકા ગઈ હોય અથવા તો ખબર હોય તો એરંડાના પાન ઉપર પેશાબ કરવો. જો વાળ પેટમાં હોય તો એરંડાના પાનના ટુકડે ટુકડા થઈ જશે, એટલી મહાન વાત. એરંડાના પાન ઉપર પેશાબ કરીએ અને પેટમાં જો કોઈ પણ પ્રકારનો ઝેરી વાળ હોય તો એરંડાના પાનના ટુકડા થઈ, એટલું સંશોધન કર્યું હશે. ખરેખર ઋષિઓએ અને આપણા પ્રાચીન વૈદોએ માનવ માટે કેટલું સંશોધન કર્યું હશે. સમાજને તંદુરસ્ત રાખવા માટે કેટલી મહેનત ઉઠાવી, કેટલો પ્રેમ હશે એનો, સમાજ ઉપરની લાગણી કેટલી હશે, માનવ સેવાની ભાવના કેટલી હશે. એરંડાના પાનના ટુકડા થઈ જાય તો દવા તરીકે કાસુંદ્રાના પાનનો રસ કાઢી દિવસમાં બે વખત 3 દિવસ આપવાથી વાળના ઝેરનો સંપૂર્ણ નાશ થાય છે. ઝેર મુક્ત થયેલા છે કે નહીં તે માટે બીજી વખત એરંડાના પાન ઉપર પેશાબ કરવો. જો પાન તૂટી જાય પાછો 2 થી 3 દિવસ કાસુંદ્રના પાનનો રસ આપવો. પણ જનરલ આચાર્યોના મત પ્રમાણે 3 જ દિવસની અંદર તેના ઝેરનો નાશ થઈ જ જતો હોય છે. ખાસ મુખ્ય વિષય તરફ સ્થાવર વિષની વાતોમાં આગળ વધીએ. તમાકુમાં પણ એક નિકોટિન નામનું ઝેર છે. અત્યારે ફક્ત આપણે ઝેર વિશે જ વાત કરીશું, વિષ વિશે વાત. આ વિષય ઉપરનો વેબિનાર આગળ 15-20 તારીખે રાખવાનો છે, તેમાં વિશેષ
વિસ્તૃતિકરણ થી લઈશું. પણ તમાકુ ખાવાથી ઘણા લોકોને બેહોશ થતા જોયેલા છે. વધારે પડતું તાપમાન હોય અથવા ઉચ્ચ કતમ ક્વોલિટીની તમાકુ હોય, એ તમાકુમાં ચૂનો નાખી મસળી અને ખાવામાં આવે ને પાણી ન મળે તો તેની પણ એક વિષયુક્ત અસર થતી હોય. ઘણી વખત અર્ધ બેભાન અવસ્થા જેવો વ્યક્તિ થઈ જતો. એમના ઉપચાર તેમજ ખોડામાં લવિંગ રાખવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે અને ધીમે ધીમે શિથિલ અવસ્થામાંથી પાછા આપણે સ્ફૂર્તિદાયક બનવા લાગ્યા છે. વ્યસની વ્યક્તિ ક્યારે મુશ્કેલી ઊભી કરે એ જ નક્કી નથી, માણસને પણ ખબર નથી હોતી કે આવું થશે. ઘણા લોકોને ચકરી ખાઈને પડી જતા જોયા છે તમાકુના વ્યસનીઓને. વનસ્પતિમાં સૂર્યામાં પણ વિષ રહેલું છે, થોડ બધા જ પ્રકારના થોડ. સૂર્યના વિષ ઉપર ઠંડા પાણીમાં સાકર પાવડર નાખી અને પીવડાવવું અને જે જગ્યાએ થોરનું દૂધ લાગવાથી બળતરા એમાં સોજો આવી ગયો હોય તો ખાટી આંબલીના પાન વાટી અને એનો લેપ કરવાથી ખૂબ જ સરસ રાહત મળે છે. શિયાળામાં આપણે ખાસ યાદ કરતા હોય છે કૌચા પાન. કૌચામાં પણ એક સામાન્ય પ્રકારનું વિષ રહેલું છે, માટે એને પહેલાના સમયમાં વૈદો લાવી બાફી ઉપરની કોતરી કાઢી નાખી પીદલ બે ફાટ થઈ ગયા બાદ બે પાર્ટ થઈ ગયા બાદ અંદર એકની એક નાનકડી જીભી મીંજ સ્વરૂપે હોય છે, એને કાઢીને ઉપયોગમાં. જેમ કોચાની અંદર સામાન્ય વિષ છે એની જે શિંગ રૂવાટી પણ બહુ ખતરનાક હોય છે, જ્યાં ટચ થઈ જાય ત્યાં સખત અંજવાળ ઉત્પન્ન. એવે સમયે ગાયનું છાણ ખૂબ જ ઉપયોગી છે અથવા વિકાસયુક્ત અથવા રાખડાની માટી લગાવવામાં આવે તો પણ ખજવાળમાંથી મુક્તિ મળતી હોય છે. કૌચાના વિષ ઉપર દવા તરીકે એક ચમચી મધ, બે ચમચી ઘી વિષમ ભાગ, અથવા બે ચમચી મધ હોય તો એક ચમચી ઘી, કારણ કે મધ અને ઘી એક સરખા કરવાથી પણ એક વિષ ઉત્પન્ન. એક ચમચી મધ, બે ચમચી ઘી અને એક ચમચી સાકર પાવડર નાખીને તે આપવાથી શિથિલ થયેલા શરીરમાં તેમજ નબળાઈ જેવું લાગતું હોય છે, આંખે અંધારા આવતા હોય છે, આવું કોચાના વિષ પર ઈ મધને સાકરનું સેવન કરાવવાથી તાત્કાલિક ચેતના પ્રાપ્ત થાય છે. જિલ્લામાંની વિષારી અસર વધારે નથી પણ પિત્ત પ્રકૃતિ વાળાઓને પણ વિલામો લાગે છે એવો શબ્દ વાપરવામાં આવે છે. પિત્ત પ્રકૃતિ વાળાને વિલામો લેવાથી ઘણી વખત
ઝેર જેવી અસર થાય છે. ગાળવામાં, મોઢામાં સોજો આવે છે, ખૂબ જ દાહ થાય છે આખા શરીરમાં, રક્તવિકાર વગેરે દોષો ઉત્પન્ન થતા હોય છે. લમા વિશે ખૂબ જ પ્રયોગો આપેલા છે, પણ સંક્ષિપ્તમાં થોડી વાતો કરીએ તો અખરોટ ખાવા આપવું અથવા કોકરું તેમજ ચારોડી ખૂબ જ ખાવા આપવું, એવી રીતે આપણે ચણાને શાકર ખાતા હોય તે રીતે કોકરું અને ચારોડી ખૂબ જ પ્રમાણમાં ખાવાથી ખૂબ જ લાભ મળે છે. લીલામાનું સેવન કર્યા પછી અગ્નિય ગુણ હોવાને કારણે આપણા શરીરમાં સખત ગરમી થતી હોય તો દહી શાકર દહીંની અંદર વધારે પ્રમાણમાં શાકર નાખી અને આપવાથી તુરત જ ગરમી શાંત થાય છે. લીલામાની વરાળ લાગવાથી દાહ થતો હોય તો કોપરેલ તેલ લગાવો. ઘણા બધા છે આપણા આદરણીય વૈદ્યો ડોક્ટર વિનોદભાઈ અને ડોક્ટર રમજુભાઈ આપણને આ વિષય વિશે એમને જયારે વિસ્તૃતિકરણ થી બોલવાનું હશે ત્યારે વાત કરશે. આકડાના વિષ ઉપર પણ શરીર ઉપર આકડાનું દૂધ લાગવાથી વેદના થતી હોય આંબલીના પાન વાટીને લેપ કરવો અને ખાવામાં આવેલ હોય અને પીવું ખાવું, તેમજ સમયા અંતરે ધીમે ધીમે થોડું 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 એક સાથે બધું જ નહીં પણ ધીમે ધીમે ઘી વખતો વખત આપતા રહેવું જોઈએ. આવી જ રીતે અરસાણી ઇંડલીઓ અથવા દાંડલીઓ અથવા રખતો આમનું દૂધ પણ ખેતી વખતે જો ખ્યાલ રાખવામાં આંખમાં જતું હોય છે અથવા શરીર ઉપર પડે ત્યાં દાજી ગયા જેવા સખત બળતરા એમાં પણ ખાસ કરીને ખાટી છાશ અથવા ખાટું દહીં ધીમે ધીમે 4 લિટર જેટલું પીવડાવવામાં આવે તો પણ ફાયદો થાય છે અને પેટમાં દૂધ રહેલું હોય એકવાના દર્દીને ઇડલીઓ થોર અથવા આકડાનું દૂધ પીવડાવવામાં પણ આવે છે જેનાથી સારા થયેલા દાખલા છે. તેમાં પણ આ જ ઉપચાર કરવો, નહીં પીવડાવવું અને વારંવાર થોડું થોડું ઘી આપતું રહેવાથી ઇન્દ્રિયો થોર અને આંકડાના વિશ્વમાંથી આપણે મુક્ત થઈએ છીએ. થોરના અનેક પ્રકાર છે તો કોઈ પણ થોરના સેવનથી આવું થયેલું હોય તુરિયાનું સેવન કરેલું હોય સંડાસમાં વારંવાર લોહી પડે છે. વિષયને ખૂબ જ વિચાર માંગી લોહી પડતું હોય એટલે ઘણી વખત
કેટલા બધા પ્રકારથી લોહી પડતું હોય છે બીજા વિષય મળે છે, પણ ક્રિયાના વિષથી લોહી પડતું હોય અને લીધેલું હોય એની ખબર અથવા તો કોઈ પણ પ્રકારનું કાચી પેટીમાં ગયું હોય તો પણ ઘણી વખત લોહી પડતું હોય છે, એમાં પણ માખણ મિશ્રી ખૂબ જ સરસ રીતે. ઘણી બધી એવી વનસ્પતિઓ છે જેમાં સામાન્ય વિષ જેવી અસર થતી હોય, અનેક એવી વનસ્પતિ જેમાં વનસ્પતિ દોષો નું વર્ણન આપેલું છે જે આગળ આપણે દોષ વિષ માં લઈશું. આજે સ્થાવર વિષમાં ખનિજ દ્રવ્યની ઝેરી અસર વિશે આપણે આગળ વાત કરશું. ખનિજ વિષ પેટમાં જવાથી એમના લક્ષણો સ્વરૂપે પેટમાં સખત દુખાવો થાય છે. કાચું ખનિજ હોય સંડાસ વાટે લોહી પણ પડતું હોય છે, શરીરમાં ખૂબ જ બળતરાઈ પણ થતી હોય છે અને મૂર્છા પણ આવી જતી હોય છે, છતાં પણ ખનિજ વિષના દરેક પાર્ટ વાઇઝ વાત કરીએ તો એમાં અલગ અલગ વિષનાશક વનસ્પતિઓનો ઉપયોગ પણ આપવામાં આવેલો. સોમલ પેટમાં ગયા પછી સોમલ નું વિષ અતિશય ખતરનાક હોય છે. એરકોટલું અને સોમલ, સોમલના વિષને કોબરાના વિષ સાથે પણ સરખાવેલ. સોમલ ભાઈ દેસાઈએ સોમલ ની ચર્ચામાં સો પછી દેશ ને મલ એમ લખ્યું હતું કે સોમલ એટલે સો મલ જેટલી તાકાત આપે તેવો સોમલ, પણ એ શુદ્ધ થયા પછી અશુદ્ધ અવસ્થામાં મારક છે અને શુદ્ધ અવસ્થામાં તારક છે. સોમલ પેટમાં ગયા પછી અડધા કલાકમાં અથવા એક કલાકમાં વિષ લક્ષણો પ્રાપ્ત થયાના નજરમાં આવે છે. લાની આવે છે, પેટમાં આગ થવા લાગે છે, ઉલટી થવા લાગે છે, પેટમાં અતિશય દુખાવો થાય છે અને પછી જુલાબ લાગે. કોલેરા જેવા સફેદ પાતળા પાણી જેવા ડાયરિયા એટલે કે દસ્ત પણ લાગે અને ખૂબ જ તરસ લાગે. પેશાબ બરોબર નહીં થતા અટકી અટકીને આવે છે, આખા શરીરે બળતરા થઈ દર્દ ધીમે ધીમે પેટુથી નીચેના ભાગ બાજુ જાય છે, આંખો લાલ થઈ જતી હોય છે, ઓરલ ડાયગ્નોસ તરીકે આ એમના લક્ષણો છે અને જીભ સફેદ થઈ જાય છે.
ઉપાય તરીકે ઉલટી થવાના ઉપાય યોજવા જોઈએ અથવા 15 થી 20 ગ્રામ રાઈની ભૂકી અને થોડું મીઠું ગરમ પાણી સામાં નાખી અને આપવામાં આવે તો તરત જ ઉલટીઓ થવા લાગે છે અને સારી રીતે ઉપરા ઉપરી ઉલટી થવાને કારણે ઝેરી વિષ વાળો સોમલ બહાર નીકળી જતો હોય છે. ઉલટી સતત ચાલુ રહે તે માટે વચ્ચે પણ ગરમ પાણી આપવું જોઈએ. પેટની બળતરાને ઓછી કરવા માટે દહીં પીવા આપવું અને તે પણ પાછું ઉલટી કરી અને કાઢી નાખવું. આવી રીતે વારંવાર ઉલટી કરાવવાથી પણ સોમલનું વિષ બહાર નીકળી જતું હોય છે. ઇસબગુલ પાણીમાં વાટી કાઢી તેમાં કિસમિસ, દહીં અને ગુલાબજળનું મિશ્રણ કરીને પાવ એટલે સોમલનું વિષ ધીમે ધીમે ઉતરવા લાગે છે. સરગવાની છાલનો રસ પાવલી બાર એટલે 250 મિલી જેટલું અને દૂધ 1/2 શેર જેટલું, 2 લિટર દૂધની અંદર 250 મિલી જેટલું સરગવાની છાલનો રસ નાખીને આપવાથી સોમલના વિષમાં તરત શીતળતા મળે છે. ખૂબ જ પાતળા ઝાડા થતા હોય ઘેરિયા કાથાનું પાણી કરી વારંવાર આપવું જોઈએ. સર્વ વિષનાશક એવો તાંદરજાનો રસ સાકર નાખીને આપવામાં આવે તો પણ ચમત્કારિક ફાયદો જોવા મળે છે. કડવા લીમડાનો રસ પણ આપી શકાય છે. 100 ગ્રામ માખણની અંદર 2.5 ગ્રામ જેટલા કાળા મરીનું ચૂર્ણ નાખીને આપવાથી પણ સોમલના વિષમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. સોમલની ઘાતક માત્રા 1 થી 2 રતિની છે અને આ ઝેરની અસર 1 કલાકની અંદર થવા માંડી, વધારેમાં વધારે 2 દિવસમાં આખા શરીરમાં પ્રસરી જતું હોય છે. સહાનુદુ પ્રયોગ તરીકે મેં જયારે સોમલનું સેવન કર્યું હતું ત્યારે જે દવા લીધી હતી તે પણ આપણા ગ્રંથોમાં છે. તો ટંકણ ખાર સુહાગા પણ કહેવાય છે. ટંકણ ખાર ઘી સાથે પીવડાવવાથી સોમલનું ઝેર જ નાશ પામે છે. એટલું જ નહીં, ટંકણ ખાર એક એવું પદાર્થ છે સર્વ પ્રકારના વિષનો નાશ કરે છે. ખાર પીવડાવીને પણ ઘી પીવડાવી પછી ગરમ પાણી પાઈને વમન કરવાથી વિષ ઘીમાં મળી અને તરત બહાર આવે છે અને અંદરની બળતરા પણ બંધ થઈ અને ઘી તરત જ એમને શાંત કરે. ઘણી વખત ઘી પીવડાવ્યા પછી પણ ગરમ પાણી પીવડાવ્યા પછી પણ ઘણા લોકોને ઉલટી નથી, તો ઉલટી કરાવવા માટે થઈ અને પક્ષીનું લાંબુ પીછું લઈ અને ગળામાં ફેરવવાથી તરત જ ઉલટી થાય છે. એટલી નાનામાં નાની બાબતની આપણા ઋષિઓએ નોંધ લીધી છે. સોમલનું ઝેર હોય ત્યારે ઠંડુ પાણી ખૂબ જ હાનિકારક છે. પીવા માટે
સ્નાન માટે અથવા માથા ઉપર છટકાવ માટે ત્યારે ઠંડા પાણીનો ઉપયોગ સોમલનું ઝેર ચડ્યું હોય ત્યારે ન કરો. ત્યારબાદ તાંબાના વિષ વિશે વાત કરીએ. તાંબાના વાસણમાં કલઈ નથી હોતી, તે વાસણમાં અન્ન રાખવાથી પણ તે કટાઈ જાય છે અને તે અનાજ ખાવાથી પણ જીભ સૂકી અને કરકરી થઈ જાય છે, પેટમાં ખૂબ જ દુખે છે, લોહીના ઝાડા થાય છે અને ઉલટી પણ થાય છે. તો તે ઉપર લોહીના ઝાડાની અંદર આગળ વાત કરી, તે પ્રમાણે માખણ મિશ્રી ખાસ આપવા જોઈએ. કોઈ કારણોસર તાંબાના વાસણમાં રાખેલી કોઈ વસ્તુ ખાધી હોય અથવા પિત્તળના વાસણમાં રાખેલી વસ્તુ ખાવાઈ ગઈ હોય અથવા તો તાંબામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુમાં રાખેલી વસ્તુ ખાવામાં આવી હોય, તેના ઝેરથી ગળામાં બળતરા પડે છે, પેટમાં વાટ થાય છે, તાવ આવે અને ઉબકા થાય છે. એવું થાય કે તરત જ તે માણસને ગળામાં આંગળી નાખીને અથવા પીછું ફેરવીને ગરમ પાણી આપીને ગમે તે પ્રયોગથી ઉલટી કરાવવી અથવા ગરમ પાણીમાં બદામનું તેલ, માખણ, ગાયનું ઘી આ સર્વ વસ્તુ એકઠું કરી વારંવાર પાવું અને વારંવાર ઉલટી કરાવતા જવાથી પાવડનો સફેદ ગુંદર તોલા 30 ગ્રામ લઈ ઝીણો ખાંડી ગરમ પાણી 1/4 લિટરમાં મેળવી કલાકમાં 10 થી 12 વખત આપવાથી તાંબરાના ઝેરમાંથી મુક્તિ મળે છે. અળસીના બીજની ચા બનાવી ઠંડી થયા બાદ આપવાથી પણ તાંબાના ઝેરમાં ફાયદો થાય છે. હરેક વનસ્પતિ હરેક જગ્યાએ વિષારી વનસ્પતિ પણ છે અને એનું મારણ પણ વનસ્પતિ છે. નિર્વિષ કરવામાં પણ આપણે વનસ્પતિઓનો જ ઉપયોગ કરતા હોય. અને બીજું ગૌ વૈદક, આ બે વસ્તુ જ મુખ્યત્વે બધા ઝેરમાં હોય છે. ગાયનું ઘી, માખણ કે દૂધ વધારેમાં વધારે પ્રચુર માત્રામાં ટુકડે ટુકડે આપવું. આ જ રીતે જે માણસને ખાવામાં પારો કે હડતાલ આવેલો હોય તો તેને પણ તાંબાના ઝેર માટે કહેલા ઉપચારો કરવાથી સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ હડતાલ અને મંડશીલનું વિષ અને હડતાલનું વિષ આ બંને પદાર્થોમાં પણ સોમલ હોય. તેના વિષના લક્ષણ સોમલના વિષ પ્રમાણે જ હોય છે. હડતાલ, મંડશીલ અને જંગલના વિષ ઉપર જંગલ એટલે કાટ કા જેમને કાટ કોઈ પણ પ્રકારનો પેટમાં ગયો હોય તેમાં સોમલ ઉપરના તમામ ઉપચારો થઈ શકે છે. વધારામાં જીરું અને સાકર 7 દિવસ ક્યાં લઈ જાય જીરું, કેટલા પ્રયોગો આપણે ફક્ત એને વઘાર તરીકે ઉપયોગ કરીએ છીએ, પણ વારંવાર કહીશ કિનારી મંડળની અંદરના વનસ્પતિ ઓળખમાં અને વૈદ્યો દ્વારા વારંવાર જીરાના પ્રયોગો આવતા જ હોય છે. આ ઘરગથ્થુ ઉપચાર તરીકે યાદ રાખવા જેવા બધા ઉપચાર છે. જીરું અને સાકર 7 દિવસ તો આપવા જ જોઈએ અને એ આપવાથી શરીરનું તાપમાન એટલે કે ઉષ્ણતા નોર્મલ થાય છે, સાથે સાથે બળતરાનો પણ નાશ કરે છે અને જીરાના મુખ્ય ગુણ તરીકે પરસેવો લાવીને પણ અંદર રહી ગયેલા ઝેરને માંથી આપણને મુક્ત કરે છે. આ જ રીતે
રસ આપવો, ઘમાસો, કરિયાતું, એમાંથી કોઈ પણ એક વ્યક્તિનો કાંટો પણ આપવાથી હડતાલ અને મનસિલના ઘેરમાંથી મુક્ત થવાય છે. નોડવેલનો રસ સાકરમાં આપવાથી પણ હડતાલના વિષમાંથી મુક્ત થવાય છે. હોળી ગળણીના પાંદડાનો રસ પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. અળસીના બિયા, મરવાના બિયાનો ઉકાળો બનાવી ગાળી મધ નાખીને પાવા એટલે ઉલટી થાય છે, અને ઉલટી થવાથી ઝેરમાંથી મુક્ત થવાય છે. 10 તોલા દૂધમાં 5 તોલા ઘી અને તેટલી સાકર નાખીને પાવામાં આવે તો પણ હડતાલ, મનશીલ અને સોમલ બધામાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ વાત કરીએ તો રસ કપૂર. આ વિષ પણ સોમલના જેવા જ વિકારો ઉત્પન્ન થાય છે. આ વિષથી પણ વધારામાં જુલાબની માત્રા વધારે થાય છે. જીભ ઉપર સ્વાદની અંદર જોઈએ તો વધારે પડતો ખાટો અને ખારો જ સ્વાદ જણાય છે. કોઈ પણ બીજી વસ્તુ આપવામાં આવે તો પણ ખાટી લાગતી હોય છે. એના ઉપરથી નક્કી થાય છે કે આ રસ કપૂરનું વિષ હોઈ શકે. પુષ્કળ દૂધ પીવા આપવું અને ઉલટીના યોગે બહાર કાઢી ન ખાવું. ઉલટી થયા પછી માયાનું અથવા કાટાળું માયું માયાફળ જેને અથવા માજુફળ માયાફળ સોરી માયાફળનું અથવા આંબળાનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખીને આપવું જોઈએ. તેમજ રસ કપૂરનું મુખ્ય મારણ ઘી છે. પુષ્કળ પ્રમાણમાં ઘી આપવું જોઈએ. ત્યારબાદ વાત કરશું વચનાક. વચનાક થી ગળું પકડાય છે, પેશાબ સંડાસ અને પીડા ઉતરે છે અને આંખો પણ પીળી થઈ જાય છે. શરીર શિથિલ થાય છે, પેટ ફૂલે છે તથા ખૂબ જ બળતરા થાય છે. તે ઉપર હૃદય પૌષ્ટિક ઔષધિઓ લાભદાયક છે. કિસમિસના પાણીમાં પલાળી ભીંજવી રાખી અને તે આપવાથી તેમજ સાકર નાખીને પીવડાવવાથી ખૂબ જ સારી અસર આવે છે. ગાયનું દૂધ, ઘી, માખણ આનો પુષ્કળ માત્રામાં વારંવાર ખવડાવવાથી વચનાગના ઝેરમાંથી મુક્ત થવાય છે. કપૂર પાણીમાં નાખીને પીવડાવવાથી પણ ખૂબ જ સરસ પરિણામ મળે છે. આવા કોઈ પ્રયોગ ન હોય અને તાત્કાલિકમાં ગરમ ગરમ દૂધ આપવામાં આવે તો પણ વચનાગના વિષમાં ખૂબ જ સરસ ફાયદો હોય છે. ઉમરાની છાલનો રસ દૂધમાં નાખી અને ગરમ કરીને પાવામાં આવે તો પણ ફાયદો થતો હોય છે. મીઠવણનો રસ 40 ગ્રામ એમાં સાકર નાખી અને આપવામાં આવે તો તાત્કાલિક રાહત મળે છે. કેટલી વખત યાદ કરશું તાંદળજાને, મૂળ સહિત તાંદળજાના રસમાં ગાયનું ઘી નાખીને પીવડાવવામાં આવે તો વચરાગની ઝેરની ઘાતક માત્રામાં તરત જ આપણને એનો ફાયદો થતો હોય છે. વચનાગની ઝેરી ઘાતક માત્રા 2 માસાથી 3 માસા સુધી છે. લીધા બાદ 30 મિનિટમાં તેના ચિહ્નો દેખાવા લાગે છે અને 4 કલાક પછી વધારે પ્રમાણમાં અસર દેખાય છે. વચનાગના ઝેરથી જીભ બળે છે, મોઢામાંથી પાણી છૂટે છે, વારંવાર ઉલટી થાય છે, અંધારા આવે છે, કાનમાં શોર બકોર થતો હોય એવો અવાજ સંભળાય છે, શરીરે કંપવા આવે છે, હાથ પગ ઠંડા થવા લાગે છે અને આંખની કીકી ધતુરો અને વચનાગમાં
પ્રથમ પોળી થવા લાગે છે અને પછી એકદમ સંકુચિત થઈ જાય છે અને ધીમે ધીમે શરીર શૂન્ય થવા લાગે છે, શ્વાસ ધીમો થવા લાગે છે, નાડી ક્ષીણ થવા લાગે છે, ધીમે ધીમે બેસુદી વધતી જાય છે અને ઘણી વખત આંચકી સાથે શ્વાસ રૂંધાઈને મૃત્યુ પણ થતું હોય છે. કાચની પાવડર પણ જો પેટમાં જાય તો તેમાંથી પણ એક પ્રકારનું વિષ ઉત્પન્ન થતું હોય છે. આના વિકારમાં કાકડાઓમાં ઘણી જ તીક્ષ્ણ ધાર ટચ થવાથી કાકડાઓમાંથી મોઢામાં ગળામાંથી લોહી આવે છે અને કાકડા સૂજી જતા હોય છે. પેટમાં અને આંતરડામાં વાગવાથી તેની ઈજા થાય છે. ઉલટી, જુલાબ, પેટ ચડવું અથવા દુખવું, તાવ, તરસ, દાહ ઇત્યાદિ વિકારો કાચ પેટમાં જવાથી પણ થતા હોય છે. એમાં પુષ્કળ દહીં, દૂધ, આમલી આમલી આપવાની હોય તો દૂધ ના આપવું જોઈએ પણ દહીં આપવું જોઈએ, અથવા તો આમલી વગેરે પાવા અને ઉલટી કરીને કઢાઈ નાખવાથી તાત્કાલિક ફાયદો થાય છે. એરંડાના મૂળ પાવાથી પણ કાચની ભૂખીમાંથી મુક્ત થવા જોઈએ. ત્યારબાદ ગોદારના વિષ વિશે વાત કરીએ તો ગોદાર એટલે મુરદારસિંહ, ગોદારસિંહ પણ એને કહેવામાં આવે છે. ઉલટી કરાવવી, ગુલાબના ઔષધ આપવા અને મૂળા અને સુવા દાણા ખવડાવવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે. દાડમનો રસ આપવાથી પણ ગોદારની અંદર ખૂબ જ ગોદારના વિષમાં આપણને ફાયદો મળતો હોય છે. આવી કોઈ વસ્તુ ન મળે અથવા તો પેલા ગાયનું દૂધ અને સાકર નાખીને આપી દેવું જોઈએ અને ત્યારબાદ ઉલટી કરાવવી જોઈએ, અન્ય વસ્તુ ના આપવી જોઈએ, નહીતર તેમનું પણ પાછો વિરુદ્ધ આહાર થઈને વિષ ચડતું હોય. સિંદૂરના વિષમાં અક્કલ કરો અને ઘોડાવજ પાણીમાં ઘસીને પાવાથી ઉલટી થઈને સિંદૂર પણ વિષ પણ બહાર નીકળી જતું હોય છે. લીંબુનો રસ સાકર નાખીને આપવાથી ખૂબ જ ફાયદો કરે છે અને વિષ મુક્ત થયા બાદ તણોથીના પાંદડા 7 દિવસ ચાવીને દરરોજ ખાવાથી સિંદૂરના વિષમાંથી મુક્ત થવા. સિંદૂરના વિષમાં ખાસ કરીને ગળું બેસી ગયું હોય તો માફક આવે તેને સવાર સાંજ ખૂબ જ ચાવીને ચણોઠીના પાન ખાવા જોઈએ અને સામાન્ય ટંકણ ખાટ મોઢામાં રાખી અને ધીમે ધીમે ગળાથી નીચે ઉતારવો જોઈએ. આ જ રીતે પ્રકરણ તો હજી ખૂબ લાંબુ છે, સમય અભાવે સ્થાવર ખનિજ વિશને ઘણી બધી વાતો કરી. ખનિજ વિશમાં મુખ્યત્વે ઉલટી ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. વનસ્પતિની સાથે સાથે ગાયના દૂધને, ગાયના દહીંને, ગાયના માખણને અને ગાયની છાશ અને ગાયનું ઘી સૃષ્ટિ ઉપર આ બધા વિષથી બચાવવા માટે ખરેખર ભગવાને આપણા માટે ગાયને મોકલી હશે તો વિષયને સમયાંતરે અહીં પૂર્ણ કરું છું. સર્વત્ર સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાત્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. ખનિજ વિષ વિશે પણ સરસ માહિતી મળી અને વનસ્પતિ વિષ ઉપર પણ ઘણી બધી માહિતી મળી અને ઘણા બધા ઉપચારો પણ જાણવા મળે. હવે ઠક્કર સાહેબ સમીક્ષા કરશે. વિનોદભાઈ ઠક્કર સાહેબ. અત્યાર સુધીના જે અગત તંત્રના
બધું આવરી લીધું છે. અને એક વાત એમણે બહુ સૂચક બધાને આપણને ધ્યાન દોરી કે કોઈ પણ વિષ હોય એમાં 5-7 ઘટકો દ્રવ્યો કોમન વપરાયા હોય છે અને એ આપણે યાદ રાખવા જોઈએ. દૂધ, ઘી, માખણ, દહીં, તુલસી અને સૌથી અગત્યનું જે એમને કીધું દાડમ, આવા બધા જે વિષો ઉપર કામ કરતા જે દ્રવ્યો છે એને આપણે ગમે ત્યાં સુલભ પ્રાપ્ત થાય અને એનો ઉપયોગ કરવો જોઈએ. પણ સાથે સાથે થોડાક 2-3 એવા પ્રયોગો છે જે મને પણ એવું લાગે છે કે સુલભ છે અને સર્વસામાન્ય આપણે મેળવી શકીએ એટલે કરી શકાય એવા છે. સાહેબે વાઘ અને સિંહ અને એના એટલે 4-પગા પ્રાણીના બચકા ઉપર ને એના ઉપર વાત કરી છે. તો એ કાળા તલ, કાળા તલ ને બારીક વાટીને ત્યાં લગાડવાથી બહુ સારી રાહત થાય છે. બીજું વારની વાત કરી તો આપણી પાસે અનાનસ, પાઇનેપલ, અનાનસ ની અંદર એવો ગુણ છે કે ગમે તેવા વાળ હોય એને ઓગાળી નાખે એટલે એ ક્યાં ત્યાં ઉપયોગી બને છે. ત્રીજી એક વનસ્પતિ જે તાંદરજાની કીધી એવી જ આપણી સુલભ પ્રાપ્ત વનસ્પતિ જે છે એ અંકોલ. અંકોલના મૂળને વાટી અને આપવામાં આવે તો પણ એ વિષ નાશક એના કોમન ગુણના હિસાબે એ ઉપયોગી બની શકે. સાહેબે થોરની વાત કરી, આકરાની વાત કરી, તો અગાઉ પણ મેં કહ્યું હતું આજે ફરી યાદ કરાવું કે સોનાગીરું, શુદ્ધ સોનાગીરું ખાવામાં આપી શકાય, ઘીમાં મેળવીને આપી શકાય અને બાહ્ય ચામડી ઉપર પણ લગાડવામાં વાપરી શકાય. તુલસીનો પાન પણ એમાં બહુ ઉપયોગી બને છે. સાહેબે ભીલામાનની વાત રજૂ કરતા હતા ત્યારે અમને જવાબદારી સોંપતા સોંપતા ઈશારામાં કહી દીધું કે આજે આ વૈદ્યોની પણ આપણે કસોટી લઈએ અને એમનું જ્ઞાન પણ એમાં ઉમેરાશે. તો ભીલામા માટે સૌથી સારામાં સારો પ્રયોગ કોપરાનો છે. કોપરાને છીણીને એનું દૂધ પીવું, લીલું નારિયેળ જેને આપણે કહીએ અથવા તો સૂકા નારિયેળમાંથી છીણીને એનો રસ પીવો, એ જ પાણી લગાડવું અને કોપરા પાક ખા. અને વનસ્પતિની જો આપણે વાત કરીએ તો ભીલામા ઉપર જવાસાનું પાણી બહુ જ અસરકારક પરિણામદાયી રહે છે. બીજી સાહેબે વાત કરી અને પોતે તો એમનો પ્રયોગ કર્યો છે સોવલનો. આમ તો આ પ્રયોગ એમને તો એક એમના અનુભવ માટે અથવા તો એક વિશ્વાસ કે ભાઈ શું અનુભવ થાય છે એના માટે પણ બને ત્યાં સુધી કોઈએ કરવો નહીં. એનો એક બહુ સારો સરળ પ્રયોગ શાસ્ત્રમાં બતાવ્યો છે. 800 ગ્રામ દૂધ ની અંદર 200 ગ્રામ ઘી આપવું એટલે એ વિષનું મારણ બને છે. જવ, જવનો કવાથ, જવનો કવાથ પણ સોમલના વિષ ઉપર બહુ ગુણકારી છે અને એક બહુ સરળ પ્રયોગ દેશી કોલસો જેને આપણે બાવળિયો કોલસો કહીએ છીએ એને પથ્થર ઉપર ઘસી વાટી
અને એ પીવા આપવો એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. બીજું ચોખાને પલાળીને વાટીને પીવા આપવા, એટલે ઓસામણ નહીં, જે ચોખા પલાળ્યા હોય એને ઓરસિયા ઉપર વાટી એકદમ પેસ્ટ જેવું એ પીવા આપવો. અને બીજો એક સરળ પ્રયોગ, ઘીમાં સિંધવ મેળવીને આપવો. તાંબાના વિષની પણ વાત કરી સાહેબે, તો ઘઉંના લોટને શેકી અને પાછું ઉપરથી એમાં ઘી નાખીને ખાવામાં આપવામાં આવવાથી તાંબાનું અને મોરથૂતું બંનેના વિષ ઉપર એ પ્રયોગ ફળદાયી બને છે. અને હડતાલ ને મનસિલની વાત કરી, જેમ સોમલની વાત કરી, તો આપણે જેને કુષ્માંડ કહીએ છીએ, ભૂરું કોળું કહીએ છીએ, અથવા તો પેઠા, એટલે ભૂરા કોળાનો રસ આપવાથી એ ત્યાં ઉપયોગી બને છે. અને વચનાગ, આજે ચિકિત્સકોને ખબર છે કે ઘણી બધી દવાઓમાં વચનાગ, મનસિલ, હડતાલ, આયુર્વેદની દવાઓમાં શુદ્ધ કરેલી વપરાય છે, પણ ઘણી વાર એવું બને કે એની શુદ્ધતાનું પ્રમાણ પૂર્ણ રૂપે પ્રાપ્ત ન થયું હોય તો એ લાંબા ગાળે પણ ક્યાંક શરીરમાં લક્ષણો વિષક્ત બતાવતા હોય, એ જલ્દી કોઈને ખ્યાલ આવતો નથી. અગાઉ પણ મેં ઈશારો કર્યો હતો કે આયુર્વેદની દવા અને મોડર્ન દવા, તો આ દૂધ ઘી માખણનો જો આપણે મારો રસ્તા હોઈએ તો એનાથી આવા વિષોને આપણે હળવા રાખી શકીએ. અને એક વિરામ લેતા પહેલા એક વાત કહી દઉં કે કોઈ પણ સ્થાવર વિષ નું વિષક્તતા બોડીમાં આવી હોય તો દર્દીને એક, એટલે આમ તો 1.5 મહિનો ઘી, ઘઉંની રોટલી ઘી વાળી, દૂધ માખણ એની સાથે આપવાથી લાંબા ગાળાનું થોડું ઘણું વિષ રહી ગયું હોય એ પણ ધીમે ધીમે નિર્મૂળ થઈ જાય છે. અને આટલી પૂરક માહિતી આપીને અત્રે હું વિરામ આપું છું. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ પૂરક માહિતી આપી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે. હવે શ્રી દિનેશભાઈ ખાંટ સાહેબ સમીક્ષા કરશે અને પોતાનો અનુભવ જણાવશે. દિનેશભાઈ ખાંટ સાહેબ. ખાંટ સાહેબ બોલો. ખાંટ સાહેબ આઘા પાસે લાગે છે.